અને સમાચાર જોઈએ વિસ્તારથી. અને સૌથી પહેલા ગરમીના પ્રકોપની ઉનાળો હવે રંગ બતાવી રહ્યો છે. જે આગાહી કરવામાં આવી હતી કે આ વખતનો ઉનાળો સહન નહીં થાય એવો હશે, પણ જો કે વચ્ચે માવઠું આવી ગયું, વણનોતર્યા મેઘરાજા આવ્યા, નુકસાની વેરી, પણ એની સાથે ગરમીથી થોડી રાહત આપી ગયા. પણ હવે માવઠાનું જોર ઘટી ગયું છે. માવઠાની આગામી દિવસોમાં કોઈ જ સંભાવના નથી અને સૂર્યનારાયણ બરાબરનો પ્રકોપ બતાવી રહ્યા છે, રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. અને આભમાંથી જાણે કે હવે અંગારા વરસી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ક્યાં કેટલે તાપમાન પહોંચ્યું અને આગામી 5 દિવસ હવે કેટલા કપરા છે, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે અત્યારે આગ ઓગતી ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીનો અનુભવ અત્યારે રાજ્યવાસીઓ કરી રહ્યા છે, ત્યારે આગામી 5 દિવસ હજી પણ આ ગરમી વધી શકે છે. જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે, 44-45 ડિગ્રી જેટલું તાપમાન હોઈ શકે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ હીટવેવની પરિસ્થિતિ રહેશે, ત્યારે 40 ડિગ્રીને પાર તમામે તમામ જે મોટા શહેરો છે ત્યાંનું તાપમાન નોંધાયું છે. અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદની અંદર 42 ડિગ્રી જેટલું તાપમાન, અમરેલી ડીસામાં 42 ડિગ્રી જેટલું તાપમાન છે, 41 ડિગ્રી જેટલું તાપમાન પોરબંદરની અંદર નોંધાયું છે. ત્યારે મહત્વપૂર્ણ રીતે જે મોટાભાગના વિસ્તારો છે 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે. અને આ જ કારણથી હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જે પ્રમાણે હવામાન બદલાઈ રહ્યું છે, તાપમાન વધી રહ્યું છે, લૂ લાગવાના કેસીસ વધી શકે છે, ત્યારે તમામે તમામ જે આરોગ્ય અધિકારીઓ છે તેમને એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે જ લોકોને એવું સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ બિનજરૂરી રીતે બહાર ન નીકળે. એટલે આગામી 5 દિવસ ગુજરાતવાસીઓએ ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર છે. નુપુર, અને 2024નો ધમધમાટ પણ દેખાઈ રહ્યો છે. અને 2024માં કદાચ ભારતીય જનતા પાર્ટી કે એનડીએને કોઈ એક પક્ષ એકલા હાથે પછાડી શકે એમ નથી, ટક્કર આપી શકે એમ નથી, એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે પહેલા મમતા બેનર્જીની કવાયત અને ત્યારબાદ હવે નીતીશ બાબુનું મેદાનમાં ઉતરવું, બધા જ વિપક્ષો આમ જુઓ તો બધા જ વિપક્ષો એકબીજાના પૂરક છે, બધાને સાથે કેવી રીતે લાવવા એ મોટો પડકાર છે. પણ દીદી બાદ હવે નીતીશ બાબુ પણ એમાં જોડાઈ ગયા છે. કઈ રીતે કવાયત હાથ ધરે છે અને શું કહેવું છે તેમનું, અંકિત પાસેથી જાણીએ. નુપુર, આમ તો જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેને પાડવા માટે તમામ જે વિપક્ષી દળો છે તે એક થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ગત વખતે જે કોંગ્રેસ મધ્યસ્થાને હતી ને તમામ લોકોને ભેગા કરી રહી હતી, સોનિયા ગાંધી અલગ અલગ નેતાઓને મળી રહ્યા હતા, તેવી જ રીતે આ વખતે નીતીશ કુમારે કદાચ મોરચો ઉપાડ્યો છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નીતીશ અલગ અલગ નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે, જેમાં આજે દોર હતો તે શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેને મળવા માટે પહોંચ્યા હતા. શરદ પવારને મળવા માટે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે શરદ પવારે કહ્યું કે દેશને ગુલામ બનાવનારા જે ઘરે જશે તેવું નિવેદન શરદ પવાર દ્વારા આપવામાં આવ્યું હતું. હવે આ મુલાકાત એટલા માટે પણ મહત્વની હતી કારણ કે વિપક્ષ હવે એક થવું પડશે. 2024 જ્યારે ચૂંટણી આવવાની છે લોકસભાની, ત્યારે કોઈપણ ભોગે તમામ જે વિપક્ષી દળો છે તે ભાજપ સરકારને પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને તેવામાં તમામ વિપક્ષી દળો જે છે તે એક થઈ રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જોકે આ તમામ વિપક્ષી દળોમાં કેટલાક દળો જે છે તે પોતાને પાછળ કરી રહ્યા છે, જેમાં એક આમ આદમી પાર્ટી છે, તદુપરાંત જે બંગાળના મુખ્યમંત્રી છે તેઓ પણ છે, તેમનો જે પક્ષ છે તે પણ આ વિપક્ષી ખેમામાં જોડે આવવા નથી માંગતો, પરંતુ તે પ્રયત્નો એવા ચોક્કસપણે કરે છે કે ભાજપ સરકારને પાડી શકાય. અને તે જ રીતે તે જ કવાયતમાં અત્યારે નીતીશ કુમાર જે બિહારના મુખ્યમંત્રી છે તે પણ જોતરાયેલા જોવા મળી રહ્યા છે. પહેલાં જ્યારે નીતીશ કુમારને પૂછવામાં આવતું હતું કે શું તેઓ આગામી સમયમાં પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર છે તો તેમણે સ્પષ્ટપણે ના કહી હતી, પરંતુ અત્યારે જે કવાયત જોવા મળી રહી છે, અલગ અલગ નેતાઓ સાથે તે મુલાકાત કર્યા છે, તેનાથી સ્પષ્ટપણે તે એવું લાગી રહ્યું છે કે તે પોતાને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જોવે છે. અને તે જ રીતે તેઓ અલગ અલગ નેતાઓ સાથે મુલાકાત પણ કરી રહ્યા છે અને તેમાંની જ એક મુલાકાત આજે ઉદ્ધવ ઠાકરે સાથે પણ હતી અને શરદ પવાર સાથે પણ હતી. બિલકુલ, કારણ કે નીતીશના મનમાં શું છે એ કદાચ આપણે થોડું ભૂતકાળમાં ડોક્યું કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે નીતીશ બાબુ 2014ની અંદર જ્યારે એનડીએનો હિસ્સો હતા અને વડાપ્રધાન, અત્યારના વડાપ્રધાન, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે એમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો અને એ વખતે નીતીશ બાબુનું જે મોઢું જોવા મળ્યું હતું, સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે એમના મનની અંદર શું ચાલી રહ્યું છે અને કેમ આટલી બધી કવાયત કરી રહ્યા છે. પણ મજાની વાત એ છે કે શરદ પવાર સાથે મુલાકાત કરી છે અને શરદ પવાર રાજનીતિના અઠંગ ખેલાડી છે, રાજનીતિના ચાણક્ય છે અને સોગઠાબાજીમાં માહેર છે. ક્યારે કોના ખોળે બેસે, ક્યારે કોનો ખોળો વીખી નાખે, કશું જ ન કહેવાય. પણ જોઈએ આગળ જતાં શું થાય છે, આ રાજનીતિ કેવા રંગ બતાવે છે. ખેર, આગળ વાત કરવી છે દિલ્હીની. દિલ્હીને રાજ્યનો દરજ્જો તો મળી ગયો, પણ દિલ્હીમાં જે પણ સરકાર બેસે છે ખંડિયા રાજા જેવી એની પરિસ્થિતિ હોય છે. કારણ કે અડધા હક દિલ્હીની સરકાર પાસે, અડધા હક કેન્દ્ર સરકાર પાસે અને આને લઈને જ ખેંચતાણ ચાલતી
થતી હોય છે અને આજ ખેંચતાણમાં અધિકારીઓના મુદ્દાને લઈને દિલ્હી સરકાર પહોંચી હતી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે આનંદના સમાચાર દિલ્હી સરકાર માટે આપ્યા છે. શું છે અજય યાદવ પાસેથી જાણીએ. અજય, देखिए निश्चित तौर पर नुपुर दिल्ली को लेकर के एक तमाम सारी चर्चाएं बनी रहती हैं कि दिल्ली केंद्र शासित प्रदेश है या राज्य है, और राज्य है तो उसकी शक्तियां कितनी है और दिल्ली का किंग कौन है. ये तमाम सारी बहसें अक्सर यहां पे देखने को मिलती है जब भी राज्यपाल और खास करके दिल्ली सरकार के बीच टकराहट होती है. और खास करके ये पूरा मामला जो आज सुप्रीम कोर्ट में चला है, जिसपे सुप्रीम कोर्ट की तरफ से फैसला सुनाया गया है, वो अधिकारियों के ट्रांसफर और पोस्टिंग को लेकर के था, जिसमें दिल्ली सरकार का तर्क था कि एक चुनी हुई सरकार के पास ये अधिकार होने चाहिए कि ताकि जो अधिकारी उसके अंडर में काम करते हैं उनके ट्रांसफर और पोस्टिंग का भी अधिकार होना चाहिए. अगर केंद्र सरकार के कोई अधिकार अगर रहेगा तो ऐसे में अधिकारी उनके साथ तालमेल बैठा के नहीं चलेंगे. जबकि केंद्र सरकार के जो वकील थे उनकी तरफ से तर्क किया जाता है कि जब भी आप भारत की बात करते हैं और उसके देश की राजधानी दिल्ली की बात करते हैं तो दिल्ली की बात करते ही भारत का चेहरा उभर के आता है. ऐसे में देश की राजधानी दिल्ली पर कहीं ना कहीं केंद्र सरकार का एक तरह से प्रशासनिक अधिकार होना चाहिए ताकि उसको लॉ एंड ऑर्डर के हिसाब से अच्छे तरीके से चलाया जा सके और भारत का चेहरा भी अच्छे तरीके से रिप्रेजेंट किया जा सके. तो इसी सब बात को लेकर के सुप्रीम कोर्ट की तरफ से सुनवाई की गई. सुप्रीम कोर्ट की तरफ से कुछ अहम टिप्पणियां की गई और यह कहा गया कि दिल्ली जो केंद्र शासित प्रदेश है आम केंद्र शासित प्रदेशों से थोड़ा अलग है और खास करके यहां पे जो जनता के द्वारा चुनी हुई सरकार आती है वो उस सरकार के पास कुछ ऐसे अधिकार होना चाहिए ताकि वो अपने जो प्रशासनिक व्यवस्था है उसको बेहतर तरीके से चला सके. प्रशासनिक व्यवस्था का मतलब ज्वाइंट सेक्रेटरी से ऊपर के जो अधिकारी हैं उसके भी ट्रांसफर और पोस्टिंग का अधिकार दिल्ली सरकार के पास होना चाहिए ताकि दिल्ली सरकार एक बेहतर तरीके से जनता का सेवा कर सके. लेकिन साथ ही साथ सुप्रीम कोर्ट ने यह भी कहा कि राज्यपाल को चाहिए कि दिल्ली सरकार के साथ मिलजुल के काम करे. लेकिन सुप्रीम कोर्ट ने यह भी डिसाइड किया कि राज्यपाल की क्या सीमाएं हैं और दिल्ली सरकार की क्या सीमाएं हैं, जिसमें राज्यपाल को कहा कि केंद्र के कानून के मुताबिक राज्यपाल के पास न सिर्फ पुलिस है बल्कि कानून व्यवस्था है और जमीन. ये तीन मामले हैं, इन तीन मामलों को छोड़कर के बाकी सारे अधिकार दिल्ली सरकार के पास होने चाहिए, एक सुसंगत सरकार होनी चाहिए. तो एक तरह से सुप्रीम कोर्ट ने राज्यपाल और जो दिल्ली सरकार है उसके जो अधिकार क्षेत्र है उसको तय कर दिए हैं. हालांकि इस क्षेत्र के बाद इस तय करने के साथ ही दिल्ली सरकार के जो प्रतिनिधि हैं अरविंद केजरीवाल वहां पर जश्न मनाते हुए देखे गए. बिल्कुल, पण તેમ છતાં પણ હજી પૂરી સત્તા દિલ્હીને મળી નથી. કેજરીવાલ આગામી સમયમાં આ મુદ્દો ઉઠાવશે એ નક્કી છે કે ભાઈ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો દિલ્હીને મળવામાં આવે, કારણ કે ખંડિયા રાજા જેવી હાલત છે અને એ દૂર કરવામાં આવે. પણ જોઈએ કે આગામી સમયની અંદર શું થાય છે. અત્યારે તો એમની એક જીત થઈ છે. આગળ વાત કરવી છે ઔદ્યોગિક એકમોના વિકાસ માટે. હા, કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એનો વિકાસ કરવા માટે જરૂરી છે કનેક્ટિવિટી, કારણ કે કાચો માલ એના સુધી પહોંચે અને તૈયાર માલ એ બહાર પહોંચાડવા માટે પછી રોડ કનેક્ટિવિટી હોય કે રેલવે કનેક્ટિવિટી, ત્યારે હજીરા ગોથાણ રેલવે ટ્રેક બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું કે જેથી કરી અને ઔદ્યોગિક એકમોને ડાયરેક્ટ રેલવે કનેક્ટિવિટી મળી શકે અને જે માલની આવાગમન છે એ સારી રીતે થઈ શકે. એના માટે ખેડૂતોની જમીન સંપાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય રેલવે મંત્રીએ નવા બ્રોડગેજ ટ્રેકની પણ જાહેરાત કરી હતી, પણ જમીન સંપાદનનો નિર્ણય થતાં જ ખેડૂતોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો, નારાજગી સામે આવી અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે તાત્કાલિક સર્કિટ હાઉસમાં બેઠક કરી અને નિર્ણય કર્યો છે કે સરકારી જમીનો સંપાદિત કરીને જ બ્રોડગેજની કામગીરી કરાશે. ખેડૂતોને એક પણ ઇંચ ખેડૂતોની જમીન આ બ્રોડગેજ ટ્રેક બનાવવા માટે નહીં થાય અને બેઠક બાદ જમીન સંપાદિત ન કરવાની જાહેરાત કરી દેવાઈ અને ખેડૂતો જશ્ન મનાવતા જોવા મળ્યા. રેલવે મંત્રાલય દ્વારા આજે હજીરા અને ગોથાણને જોડતા 50 કિલોમીટરના બ્રોડગેજ રેલવેને વિશેષ રેલ પરિયોજના તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનને કારણે આ યોજના તૈયાર કરવામાં નવી જગ્યા એક્વાયર કરવાને બદલે જૂની જે આપણી એક્ઝિસ્ટિંગ લાઇન છે એના ઉપર જ આપણે વિશેષ યોજના રેલ પરિવહન માટે શરૂ કરી શકશું. આ નોટિફિકેશનમાં અમારા ડામકા અને વાંસવાના લગભગ 50 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે, પરંતુ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર પાસે અમારા હજીરા વિસ્તારમાં ડામકા અને વાંસવામાં હજારો હેક્ટર બિન નંબરની સરકારી જગ્યા પડેલી છે. જો સરકાર એ જમીન છોડીને અમારા ખેડૂતોની જમીન સંપાદનમાં લેશે તો અમે ઉગ્ર વિરોધ અને આંદોલન કરીશું. અમે જરૂર પડશે તો અમે હાઈકોર્ટના દ્વાર પણ ખડખડાવીશું. ગત મંગળવારે મેં ગાંધીનગર તમામ સરપંચોને બોલાવ્યા હતા અને તમામ અધિકારીઓને પણ બોલાવ્યા હતા અને 2-3 સર્વે નંબર પર લાઈન જતી હતી તો એ પણ અમે દૂર કરાવ્યા અને આજે અમે કલેક્ટર સાથે મિટિંગ રાખી હતી. એની અંદર પણ જેટલી જેમ બને બધી જ સરકારી જમીનનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રાઇવેટ નંબર નુકસાન ના થાય એના માટે આખી લાઈન ડાયવર્ટ કરીને અમે અજીરા સુધી લઈ જવાનો અમે નિર્ણય કર્યો છે.
એટલે સ્વાભાવિક રીતે સવાલ છે કે જો જૂનો ટ્રેક હતો, જૂની સરકારી જમીન પડી જ હતી, તો પછી આ બધું નવેસરથી કરવાની ક્યાં જરૂર હતી અને પછી પાછું થૂકેલું ચાટવાની ક્યાં જરૂર હતી, ફરીથી આ બધું કરવાની, ખેડૂતોનો રોષ સહન કરવાની? ખેર, આઝમ પાસેથી આ વિગતો જાણીએ કે આખરે આ નવો આખો ટ્રેક બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને પછી માંડી કેમ વાળવો પડ્યો, જૂનો ટ્રેક હતો તો પછી? આઝમ, આખો નવો ટ્રેક બનાવવાની વાત સામે આવી છે, એનું મુખ્ય કારણ છે કે સરકારની જમીન અને ક્રિપ્કોની જમીન છે એ ટ્રેક માત્ર ત્યાં સુધી, ક્રિપ્કો કંપની સુધી જ જાય છે. તેનીથી આગળ જે બીજા બે ગામ છે, વાસવા અને ડામકા, ત્યાં આ જમીન સંપાદન થયું જ નહીં હતું જ્યારે ભૂતકાળના અંદર આ ક્રિપ્કો દ્વારા લાઈન નાખવામાં આવી હતી. હવે જ્યારે વિકાસના કામને લઈને જ્યારે નવો ટ્રેક નાખવાની વાત આવી રહી છે, ત્યારે હજીરાથી ગોતાણ સુધી એટલે 50 કિલોમીટરનો આ નવો ટ્રેક નાખવાની વાત છે, જેના લઈને આ બે ગામના અંદર 10% જેટલી જમીન સંપાદન થઈ શકે છે. પરંતુ ખેડૂતોને પૂરતી જળતી વર્ષે તો એ જમીન આપવાની તૈયારી સાથે વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે એમનું કહેવું છે કે 4 કિલોમીટર બાજુથી પણ આ ટ્રેકના ફેરવીને લઈ જવાઈ શકે છે. અને એ બાબતે કેન્દ્રમંત્રી દર્શન જાદવસર પોતાનું નિવેદન આપ્યું છે, ત્યારે જે પ્રમુખ છે ખેડૂત સંઘના તેમને પણ પોતાનું નિવેદન આપ્યું છે, અને મંત્રીએ પણ આજે ખુલાસો કર્યો છે કે અમે જૂની જગ્યા પરથી જે ટ્રેક છે તે આગળ લઈ આવીશું. પરંતુ નુપુર, જે રીતે મંત્રીએ જણાવ્યું છે કે 4 કિલોમીટર ફેરવીને લઈ આવીશું, તો પણ વચ્ચે અગર કોઈ ખેતર આવશે તો તે તો સંપાદન કરવું જ પડશે, અને એની તૈયારી સરકારે પણ રાખવી પડશે, અને સાથે સાથે જે ખેડૂતની જમીન જતી હશે એને પણ તૈયારી રાખવી પડશે. જી બિલકુલ. અને આગળ વાત કરવી છે અમૃતસરની, કારણ કે અમૃતસરમાં જે બ્લાસ્ટ થયો, સૌથી પહેલો બ્લાસ્ટ થયો, તો પંજાબ પોલીસ એકદમ રિલેક્સ, કોઈ ચિંતા વગર એકદમ જોવા મળી કે હોંદા રહેંદા હૈ, કી ગલે ઇસમેં, કી બાત હો ગઈ. એટલે અને તેના પછી બીજો બ્લાસ્ટ થયો પછી થોડીક પોલીસ હરકતમાં આવી, કમિશનર પણ હરકતમાં આવ્યા, રાજ્યના DIG પણ હરકતમાં આવ્યા, બધે સેમ્પલ્સ લેવામાં આવ્યા, અને પછી તપાસ શરૂ થઈ. અને હવે એવું લાગે છે કે કદાચ પંજાબ પોલીસે જાગવામાં મોડું કરી દીધું છે, કેમ? ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, સૌથી મહત્વની વાત છે કે આપણે હંમેશા જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટોની વાત સાંભળતા હોઈએ છીએ, પણ પંજાબના અમૃતસરમાં આજે 5 દિવસમાં 3જો વિસ્ફોટ થયો છે, અને એક્સપ્લોઝિવ સાથેનો વિસ્ફોટ થયો છે. ખૂબ જ મહત્વની વાત છે. પંજાબ પોલીસ પણ હવે એલર્ટ મોડમાં આવી છે, પણ આ બધી જ વસ્તુ, સમગ્ર મામલો ચિંતાજનક છે. જ્યારે ખાલિસ્તાનીઓનો વિરોધ અને આ તમામ વાતો જ્યારે ચાલી રહી હોય પંજાબમાં, ત્યારે આ વિસ્ફોટ અને અમૃતસરના સુવર્ણ મંદિરની બહાર વિસ્ફોટ થવો એ ખૂબ મહત્વપૂર્ણ વાત છે. જોકે હાલ FSLમાં FSL, NIA અને NSG તપાસ આદરી દીધી છે. તપાસમાં પણ સામે આવી રહ્યું છે, લગભગ જે DIG છે આજે એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લગભગ 5-1 શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ ખૂબ જ મહત્વની વાત છે કે અમૃતસર બહાર 5 દિવસમાં આ 3-3 વિસ્ફોટ થઈ કેવી રીતે રહ્યા છે, NIA પણ તપાસ કરી રહી છે, NSG પણ તપાસ કરી રહી છે. સાચું સત્ય ટૂંકમાં જ બહાર આવશે. બિલકુલ, હવે જોઈએ કે શું બહાર આવે છે, કારણ કે NIA, NSG આ બધાએ તપાસનો દોર સંભાળી લીધો છે. આગળ વાત કરવી છે રાજ્યની અંદરથી જ આવેલા ચોંકાવનારા સમાચાર, જો કે આવા સમાચાર વારંવાર રાજ્યને ચોંકાવતા આવ્યા છે, કારણ કે એ છે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ ભૂલવાના ભૂલના સમાચાર. શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનો જ્યારે ભેદ ભૂલાઈ જાય ત્યારે કેટલું નુકસાન વેઠવું પડે છે એના સમાચાર. અને આવું જ બન્યું છે, ફરી એકવાર ભૂવા તાંત્રિકની માયાજાળ સામે આવી અને ફરી એકવાર એક પરિવાર લૂંટાતો અને પસ્તાતો જોવા મળ્યો. ક્યાં શું થયું, જિજ્ઞેશ પાસેથી જાણીએ. નુપુર, વાત કરવામાં આવે તો બે એવા નામ કે જે અત્યારે ખાસ કરીને ગાંધીનગર પોલીસ અને સાથે અમદાવાદમાં રહેતા લોકો તેમનાથી સચેત થઈ રહ્યા છે. આ બંને એવા ભૂવા છે કે જેમાં પિતા અને બે પુત્રોએ મળી અને અમદાવાદના એક મહિલા સાથેથી 31 લાખ રૂપિયાની ઠગાઈ કરી તેમની પાસે રૂપિયા પડાવ્યા. હરપાલસિંહ અને જયપાલસિંહ આ બંને એવા પિતા પુત્ર છે કે જેઓએ અમદાવાદની એક મહિલાને તેમના ઘરમાં તાંત્રિક વિધિ કરવાના બહાને, એટલે કે સર્પદોષ દૂર કરવાના બહાને, તથા તમારા ઘરમાં ધન છુપાયેલું છે તે ધન બહાર કાઢી આપવાના બહાને, અલગ અલગ સમયે અલગ અલગ વિધિ કરવાના બહાને, કોઈ 2 લાખ, કોઈ વખત 2.5 લાખ, એવી રીતે ટુકડે ટુકડે રૂપિયા પડાવી અને તેમની પાસેથી છેલ્લા 5 વર્ષમાં 31 લાખ રૂપિયા પડાવી લીધા. અને મહિલાને આ દરેક વાતમાં તેઓ અંધારામાં રાખતા હતા. ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે મહિલાને એક ડબ્બો આપવામાં આવ્યો અને તેવું કહેવામાં આવ્યું કે આના અંદર પારસમણી છે જે તમને ધનવાન બનાવી દેશે. અને જ્યારે તે ડબ્બો ખોલ્યો ત્યારે તેમાંથી પથ્થર નીકળ્યો. અને આ અંગે પોલીસે ગુનો નોંધી અને બંને પિતા પુત્ર વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે.